સબરીધામ તરીકે મેં પ્રવીણભાઈ ગણપતભાઈ બાગુ હા અમે આ તેરાના સન દર વર્ષે જૂન પંદરની વીસ પચીસ તારીખે અમે ઉજવીએ છીએ અથવા ત્રીસ તારીખે જે વરસાદ વરસે એના હિસાબે આની ઉગી નીકળે એટલે ઉગી નીકળે એક એક પાંદડા નીકળે એટલે એ અમે લાવીએ અને બધા દેવો પૂજીએ રાંધી અને નેવાદ તરીકે એ લોકોને પહેલાં આપીએ અને પછી વડીલોને આપીએ મરેલા એ દેવોને પીઢીના દેવો અને પછી અમે ખાઈએ દર વર્ષે અમે આ તહેવાર કરીએ છીએ તેરાના નામથી તેરા અને તેરું તેરાના નામથી ફાયદા કે આ એમ એમ જ તમે ચાવવા જાય તો ખંજવાડે અને રાંધે રાંધે એને ખવાય તો નહીં ખંજવાળે એવું જ આ પણ ભાજી છે એ પણ એવી જ છે આ પણ છે આ શેવડા કહેવાય શેવડા શેવડા આ પણ એવું જ છે આના અંદરનું આવે છે એ ખંજવાડે છે અહીંયા વચ્ચે આવે છે એ ખંજવાળે છે અને એ પણ રાંધે આ આજુબાજુ દોઢ કલાક જેટલું એ ચૂલા પર રાખવું પડે એને પાછું ખુલ્લું રાખવું પડે હા ઢાંકવાનું ઢાંકી એટલે ખંજવાળે ખુલ્લું રાખવાનું એટલે બાપે એનો જે ખડ ખંજવાડે નીકળી જાય ને પછી ખાવાનો એનામાં એનામાં બસ ખાટી ભાજી એક બોંડારનો પાલો આટલો નાખવાનો આટલો બોંડારનો પાલો નાખે એટલે ખંજવાડે નહીં અને એમ જ રાંધે તો ખંજવાડે બોંડારનો પાલો હા હા એટલો બધો ટેસ્ટ આવે એનાથી બી આ ભાજી કરતાં એનો વધારે ટેસ્ટ આવે ખાવાથી ફાયદો શું છે કે અમે જંગલમાં ફરીએ છીએ જંગલના મચ્છર કડે કંઈ કંઈ નહીં થાય આ ખાવાથી એમ મચ્છર કરડે અને કોઈ અસર નહીં થાય નહીં તાવ આવે મેલેરિયા કોઈ જ રોગ નહીં આવે નાગલીની રોટલી ખાઈએ એનામાં અમારા લોકોમાં ડાયાબિટીસ પણ નથી આ નાગલીની રોટલી સાથે ખાવાની પેટનો દુખાવો હોય હા ગમે તે હોય ખંજવાળો નહીં થાય આમ તેમ નહીં થાય એમ ખાવાથી